ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પરાશર ગ્રુપ ઓફ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિષય સંસ્કૃત ભાગ એક ધરા ગુર્જરી હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈ ગયા હતા નીચે પુણ્ય સલીલા તો શું થાય પવિત્ર જળવાળી નર્મદા માતા તો શું થાય નર્મદા માતા સૂર્ય તનૈયા એટલે શું થાય સૂર્યપુત્રી વહતી વિપુલા વિપુલા એટલે વિશાળ નર્મદા પવિત્ર જળવાળી છે અહીં વિશાળ સૂર્યપુત્રી તાબી વહે છે સાબરમતીયા એટલે શું થાય સાબરમતી નદી ઇતિહાસો એટલે ઇતિહાસ વિશાલહ એટલે વિશાળ તો સાબરમતીનો ઇતિહાસ કેવો છે વિશાળ છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો ગુર્જર દેશસ્ય એટલે કે ગુજરાત પ્રદેશનો મહાપ્રભાવ એટલે મોટો પ્રભાવ છે ધન્યા ધર્મદાયીની ગુર્જરી ધર્મદાયીની એટલે શું થાય ધર્મની ભાવના ધન્યા એટલે શું થાય ધન્ય તો હે ધર્મ ભાવના જગાડનારી ગુજરાતની ધરતી જય જય અમે ધરા ગુર્જરી તારી જય હો હે ગુજરાતની ધરતી તો ચાલો હવે આપણે સ્વાદે પોથી પૂરવાની છે ધરાુર્જરી ગીતમાં ગુણવંત ગુણવંતી ગુજરાત ધરતીનો મહિમા ગવાયો છે નંબર બે ગુર્જરી ધરા કી દર્શી વર્તતે તો કેવી આવે છે ગૌરવશાલીની તો શું આવે સી ખાલી જગ્યા હે માતૃ ગુર્જરી તો શું આવે ગૌરવશાલીની ગૌરવશાળી કોણ છે માતા ગુર્જરી ગૌરવશાળી છે ગુર્જરી માતા સર્વે ગૌરવ દદાતી તો શું આવે સાચું કે ખોટું સાચું કાલિકા કસ્યા દિશાયા ગુર્જર ભૂમિ રક્ષતી કાલિકા પૂર્વ દિશા ગુર્જર ભૂમિ રક્ષતી

કૃષ્ણ દ્વારિકાધીશ વર્તતે તો શું આવે સાચું અંબા માતા કઈ દિશામાં ગુજરાતનું રક્ષણ કરે છે ઉત્તર દિશામાં કુંતેશ્વર ધામ કઈ દિશામાં છે દક્ષિણ દિશામાં તો ચાલો આપણે બાજુના પેજ પર જોઈએ કુંતેશ્વર શબ્દનો કયો સમાનાર્થી શબ્દ છે વાસુદેવ દક્ષિણ દક્ષિણધાંનું રક્ષણ કોણ કરે છે કુંતેશ્વર કુન્શ્વર દક્ષિણધાનું રક્ષણ કરે છે દક્ષિણ કહ દક્ષિણધાની કહેવ રક્ષર કુન્શ્વર તો દક્ષિણધામ ધન્યા ગુર્જરી કન રક્ષિતા દેવન કા પુણ્ય સલીલા અસ્તિ નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ નર્મદા નદી દર્શી વર્તતે પુણ્ય પુણ્યજલા વર્તતે નર્મદા નદી અપવિત્ર જળવાળી છે સાચું કે સૂર્યની પુત્રી તાપી નદી છે કઈ નદીને સૂર્યની પુત્રી કહે છે તાપી નદીને સૂર્યની પુત્રી કહે છે તનૈયા એટલે શું થાય પુત્રી સાબરમતિયા એટલે શું થાય ઇતિહાસ કી દર્શ એટલે કે સાબરમતી નો ઇતિહાસ કેવો છે વિશાલ કેવો છે વિશાળ છે કયા ઇતિહાસ વિશાલ સાબરમત્યા નદ્યા ઇતિહાસ વિશાળ કસ્ય મહાપ્રભાવ

જોડકા જોડો ચાલો આપણે જોડકા જોડવાના છે નર્મદા માતા તો શું આવે પુણ્યસલીલા સૂર્ય તનયા તો શું આવે વહતી વિપુલા સાબ્રમત્યા તો શું આવે ઇતિહાસો વિશાલઃ ગુર્જર દેશસ્ય તો શું આવશે મહાપ્રભાવ હ ચાલો નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો સૂર્ય તનયા ધર્મ આપનારી તો શું થાય ધર્મદાયિની પશ્ચિમ દિશામાં તો શું થાય પશ્ચિમ દિશાયામ નીચેની પંક્તિઓનો ગુજરાતીમાં અનુવાદ કરો પૂર્વ દિશાયા એટલે શું થાય પૂર્વ દિશામાં રક્ષતી એટલે રક્ષા કરે છે કાલિકા એટલે કાળિકા માતા વસતી એટલે વસે છે પૂર્વ દિશામાં કાળી માતા રક્ષા કરે છે કૃષ્ણ પશ્ચિમ દિશાયા કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે

છે ઇતિહાસો માતા સાબરમતી નદીનો છે ઇતિહાસ વિશાળ છે ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે ચાલો આપણે આગળ જોઈએ નંબર સાડત્રીસ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સંસ્કૃતમાં સમાનાર્થી લખો કૃષ્ણ એટલે શું થાય વાસુદેવ સૂર્ય તનૈયા એટલે તાપી ધરાહા એટલે વસુધા માતા એટલે જનની ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો खाली जगह इतिहास विशालु साप्रमत्या इतिहास विशाल इतिहास विशालपुत्रायास खाली जगह महिमा विशाल गङ्गा छु गङ्गाया खाली जगह प्रभाव विशाल यमुना ते यमुना ખાલી જગ્યા કરુણા વિશાલ ખાલી જગ્યા તટે આવે આઝ્યા ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તિ તો શું આવે રોકમાવત્યા ખાલી જગ્યા તટે ઉજ્જયિની અસ્તિ તો શું આવે ક્ષિપ્રાયા ખાલી જગ્યા તટે દ્વારકામ નગર અસ્તિ તો શું આવે ગોમત્યા નીચેના શ્લોક પૂર્ણ કરો પૂર્વ દિશાયા રક્ષતી કાલિકા વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશા ઉત્તર દિશાયા રક્ષતી અંબા કુનેશ્વર તો દક્ષિણધામાં પુણ્યસલીલા નર્મદા માતા સૂર્યતનયા વહતી વિપુલા સાબરમત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ ધન્યા ધર્મદાયીની ધરા ગુર્જરી જય 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 મે ધરા ગુર્જરી બરાબર છે તો ચાલો હવે આપણે તેનું ભાષાંતર લખવાનું છે તો લખીએ જય 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 મેરા ગુર્જરી ગૌરવશાલીની ત્વમ માત ગુર્જરી તો શું અર્થ થાય તારી જય હો જય હો હે ગુજરાતની ગૌરવ ધરતી તમે ગુજરાતની ગૌરવશાળી ધરતી માતા છો ચાલો આગળ પૂર્વ દિશાયા રક્ષતી કાલિકા વસતી

ધન્યાહા દેવ ગુર્જરી જય જયમ જય મે ધરા ગુર્જરી તો ચાલો એનું ભાષાંતર કરીએ તા પૂર્વ દિશામાં કાળિકા માતા દિશામાં કાળી માતા રક્ષા કરે છે કૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે ઉત્તર દિશાયા રક્ષતી અંબા ઉત્તર દિશામાં ઓંબા માતા રક્ષણ કરે છે અને કુંતેશ્વરનું દક્ષિણ ધામ છે દક્ષિણ ધામ છે ધનયા દેવરક્ષિતા ગુર્જરી તો કે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી જય હો જય હો હે ગુજરાતની ધરતી વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે ચાલો હવે આગળ

દેશસ્ય ગુર્જરદેશપ્રભાવ ધન્યા ધર્મદાય ગુર્જરી જય 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 મે ગુર્જરી તો શું થશે આનો ભાવા ભાવા લખીએ નર્મદા માતા પવિત્ર જળવાળી છે અહીંયા લખવાનું નર્મદા માતા પવિત્ર જળવાળી છે અહીં વિશાળ સૂર્યપુત્રી નદી તાપી વહે છે અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે સાબરમતીનો ઇતિહાસ કેવો છે વિશાળ છે સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે એ ધર્મની ભાવના એ ધર્મની ભાવના જગાડનાર ગુજરાતની ધરતી તું ધન્ય છે તારી જય હો જય હો જય હો હે ગુજરાતની ધરતી તો ચાલો હવે સ્વાધ્યાય પોતીમાં પાછળ પણ તમને એક ભાષાંતર લખવાનું આપેલું છે તો વ્યવસ્થિત અક્ષરે ભાષાંતર લખવાનું છે અને નોટબુકની અંદર સ્વાધ્યાય પણ લખવાનું છે અને ભાવા ભાષાંતર તમને આપેલું છે એવી રીતે તમારે લખવાનું છે ચાલો હવે આપણે આગળના વિડીયોમાં આગળનો પાઠ ચલાવીશું વંદે માતરમ